कच्छ जिला माटे मुख्यमंत्री द्वारा जे खेडूतोनी जमीन माटे परिपत्रो बहार पाडवामां आव्या छे ते बाबते कोंग्रेसना आगेवाने मीडिया साथे वात करी हती। कच्छ जिलामां मैं पण जाण्यु के गईकाले ज माननीय मुख्यमंत्री श्रीए इनाम नाबूदी धारानी जे जमीनो छे अने धार्मिक मंदिरो पुजारीओनी जमीनो अने श्री सरकारमां छेडेली मिलकत जमीनो ए तमामे तमाम मूळ मालिकोने જે 2.5 એકર સુધીની સત્તા કલેક્ટરશ્રી પાસે હતી એ તમામ સત્તાઓ આપવાનું આજે પરિપત્ર બહાર પાડ્યું। પણ મારે આપની એક માધ્યમથી કચ્છના ખેડૂતોને અને લોકોને એ જણાવવાનું છે કે આવા પરિપત્રોથી જ ચાલતી આ સરકાર ચૂંટણી સમયે આવા પરિપત્રો બહાર પાડે। 2013માં એક પરિપત્ર બહાર પાડ્યો કે ભાઈ ડૂબમાં ચડેલી જે લોકોની જમીનો માપણી નહીં થઈ હોય એને પુનઃ માપણી કરી અને એના 7 બાર બનાવવા। વચ્ચે બીજો 2019માં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે ડૂબમાં જે જમીનો ખેડૂતોની ગેરહાજરીમાં મપાયા વગર રહી ગઈ હોય અને એને ખેડતા હોય અથવા એના વારસો હોય અથવા વેચસાટ થઈ હોય એવી જમીનો પણ ખેડૂતોના પુનઃ નામે કરી અને એક રેવન્યુ વસૂલાત વધારે થવી। હાલમાં એવું આવ્યું કે 20% જંત્રીનો ભાવ વધારે લઈ અને ખેડૂતોના નામે કરવી। મારે એ જાણવું છે કે આવા કેટલા પરિપત્રો કચ્છની અંદર બહાર પડ્યા। આજે કચ્છના મંદિરોની અને સાધુ સમાજની જમીનો રોજબરોજ શ્રી સરકાર દાખલ થઈ રહી છે અને એ લોકો અપીલોમાં ચાલે છે। આજે કચ્છના ગરડા પંથકમાં હજારો ખેડૂતો જે લોકો જે કચ્છની સ્થળાંતર થયું છે અબડાસામાંથી, હજારો મહાજન હોય કે મુસ્લિમો હોય કે મારા દલિત ભાઈઓ હોય, તમામે તમામની જમીનો જે માપણીની અને પ્રમુલ્કેશન સમય રહી ગઈ એ જમીનો આજે સરકાર દાખલ થયેલી પડી છે। જૂના 7 બારમાં ખેડૂતનું નામ છે। તમે એક કેસ બતાવો કે શ્રી સરકારની જમીન કોઈ ખેડૂતના નામે કરી હોય। મારે એ પણ કહેવું છે કે જે ડૂબનો પરિપત્ર આવ્યો આજે કચ્છની અંદર 500 પરિવારોની ડૂબની જમીનોની દરખાસ્તો પડી છે પણ એ રાજ્ય સરકાર સુધી નથી જતી। એક પણ ખેડૂતને ડૂબની જમીન 2019નો પરિપત્રને દબાવી દેવામાં આવ્યો, હું તો એમ કહીશ કે ફાડી નાખવામાં આવ્યો। કોઈને આ જવાબદારી લેવી જ નથી કે કોઈ ખેડૂતનું કે ગરીબનું કામ થઈ જાય। એક કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રી અને આખું વહીવટ સાથે મળીને એમ કે કચ્છના આટલા લોકોની ડૂબની જમીન અમે રેગ્યુલર આ પરિપત્રથી કરી, આ પરિપત્રથી અમે 37(2)ની જોગવાઈ હેઠળ ખેડૂતોના નામે આટલી શ્રી સરકારની જમીનો કરી અને આ ખેડૂતો આજે સુખથી પોતાના 7 બારો લઈ રહ્યા છે, એવું બતાવે આપણાની આ ચૂંટણી સમયે આવા બોગસ પરિપત્રો કે 2.5 એકરથી ઉપરની મર્યાદા આપવાની? અરે મર્યાદાની ક્યાં વાત કરો છો? આપને કાંઈ આપવાનું જ નથી, ફક્ત ને ફક્ત આવા પરિપત્રો આપવાના છે। જે લોકોની જમીનો છે લોનની હોય કે મંડળીઓની હોય કે KDCC બેંકની હોય એને તમે સરકાર દાખલ કરવાની કાર્યવાહીઓ ચાલુ કરી દીધી છે ઉદ્યોગોને આપવા માટે। જે ખેડૂતોની જમીનમાં નાની ભૂલ હોય તો એને સરકાર દાખલ કરીને બીજા ઉદ્યોગોને પવનચક્કીઓને આપવા માટેની આ સરકાર છે। આજે કચ્છનો ખેડૂત ભિખારી બની રહ્યો છે, એની એક એક જમીનની એન્ટ્રી માટે એક એક કચેરીમાં રખડી રહ્યો છે, પણ એને ખબર છે કે અહીંયાથી ડેપ્યુટી કલેક્ટર નામંજૂર કરશે, કલેક્ટરમાં જઈશ, કલેક્ટરમાંથી મહેસૂલમાં જઈશ, પણ મારું ક્યાંય કામ થવાનું નથી। અને હાઈકોર્ટમાં એક ગરીબ કચ્છનો ખેડૂત એક અરજી કરે ને કદાચ તો 15 વર્ષ સુધીનો ન્યાય નથી આવતો, એની પાછલી પેઢીઓએ કેસ ભૂલી જાય ત્યાં સુધીની આ કચ્છમાં જમીનોની અનિયમિતતા છે અને ડૂબના પરિપત્રો આજની તારીખમાં કચેરીની કલેક્ટર કચેરીમાં સડે છે। કોઈ પણ ખેડૂતને ડૂબની કે ઇનામ નાબૂદીની કે ચાકરી પસાની કે મંદિરોની જમીનો ખેડૂતોના નામે થતી જ નથી અને આ તદ્દન એક લોલી પોપ જેને કહેવાય કે 2.5 એકરને બદલે હવે બધી સત્તાઓ કલેક્ટરશ્રીને આપવામાં આવી છે, આ વાત તદ્દન ખોટી છે અને કચ્છના ખેડૂતો આવા દુઃખી જ રહેવાના અને જાગૃત નાગરિકોએ જાગી અને આ સરકારના કાન પકડવા પડશે કે અમે તમને 6-6 સીટો આપી છે અને તમે એના બદલામાં અમને આવો ભૂખમરો આપી રહ્યા છો કે જે અમે જમીન અમારા છોકરાઓ માટે લોન લઈ શકીએ કે અમે એનામાંથી ઉપાર્જન કરી શકીએ કે અમારા ઉપર લેન્ડ ગ્રોબિંગ ન થાય એટલા માટે અમારી જમીનો રેગ્યુલાઇઝ કરો, એના માટે કચ્છનો એક એક ખેડૂત આ કચેરીઓમાં દોડી રહ્યો છે। શું તમે જાણો છો ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે, જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો, ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો,
ભંગારનો તાત્કાલિક નિકાલ કરો, લાંબી બાયના કપડાં પહેરો, મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી.